કાકા બા પ્રધાન રામ રામ હું આવી ગયો તમારી સાથે મુકેશ પરમાર ખબર લઈને જે રીતે વાત કરી કે આઉટસોર્સ અને જે વિભાગ છે આઉટસોર્સ ની માધ્યમથી જે સરકારી વિભાગ છે તેના વિભાગોમાં આપણા અને કે આના જો આદિવાસી ક્ષેત્રની વાત કરીએ તો 500ની સૂચિ લાગુ થાય તો એના ઇલાકામાં ખાસ કરી તેઓને આઉટસોર્સની જો સરકારી વિભાગમાં આઉટસોર્સને તોર પર જો અધિકારી કર્મચારી નિયુક્તિ કરે તો તેમાં જ્યાદાતર 244 કી અનુચ્છેદ 244 કે તહત એ અધિકારી કર્મચારીઓને આના સ્થાનિય અને જેને જગા જેને છાપવાની વાત કરીએ તો છાપવાના અધિકારી યા સ્થાનિય હો જોવે અને તેઓને ખાસ કરી એવી રીતે 244ની અનુચ્છેદની તહત તો એવી રીતે લગાતાર આના ઇલાકામાં ત્યાંથી કર્મચારી 100% રહેવું જોઈએ લેકિન બહારના અધિકારી કર્મચારી હમણે આઉટસોર્સમાં લાગી રહ્યા ખાસ કરીને તો છાપવાની વાત કરીએ તો છાપવા જ્યાં આદિવાસી એરિયા છે આદિવાસી ઇલાકાની વાત કરીએ તો જ્યાં શેડ્યુલ એરિયાની વાત કરીએ તો શેડ્યુલ એરિયામાં એવી રીતે નિયુક્તિ થાય લેકિન આના જે કર્મચારી અધિકારી યા આઉટસોર્સમાં એક બી કર્મચારી અધિકારી નહીં મળે કેમકે બહારના અધિકાર ખાસ કરીને દેખાઈ રહ્યા લેકિન જે વેકન્સી જે નિયુક્તિયા થવું જોઈએ તેના હિસાબથી થવું જોઈએ લેકિન એની કર એક સુર્ખીઓમાં આવી રહ્યો માહોલ એક લગાતાર સુર્ખીઓમાં વધી રહ્યો એની હારું અને કે આ ભારત આદિવાસી પાર્ટીનો કમલેશ્વર ડોડિયાર ફર તેને ભી એના પૂરા મામલા પર પ્રતિક્રિયા આલી તેને ભી કીધું કે આઉટસોર્સમાં લગાતાર હમણ 100% મળવો જોઈએ તેનો લાભ અમારા અધિકારી આના જે લોકોને બેરોજગાર યુવાનો તેનો લાભ નહીં મળી રહ્યો બિચારા ત્યાં બેરોજગાર ગુજરાત યા અન્ય રાજ્યમાં જઈને પ્લાન કરી ભલે કેટલી બી ડિગ્રીઓ લઈ પડ્યા હોય લેકિન તેઓને બરાબર તેઓને રોજગાર નથીનો અવસર નહીં મળી રહ્યો એવી રીતે ભારત આદિવાસી પાર્ટીનો જે કમલેશ્વર ડોડિયાર તેને ખુદ પ્રતિક્રિયા આલી અને મીડિયાની સામે તેને બાદી વાત્યો કર્યો લેકિન તેને એમ બી કીધું કે હું લગાતાર વિધાનસભા અને સંસદમાં હું એ મુદ્દા ઉઠાવી રહ્યો અને વિધાનસભામાં મુદ્દા ઉઠાવી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પત્ર બી લીખી રહ્યો અને તેના પત્રના માધ્યમને સરકારને અવગત કરાયો જેના ઇલાકામાં જેની આબાદી વધારે અને યા જે શેડ્યુલ એરિયો હોય તેના શેડ્યુલ એરિયોનો બરાબર તેનો ફાયદો બીજી હાથે હાથે વાત કરી આઉટસોર્સ જો હોય હર વિભાગ હર કર્મચારી હર વિભાગ મારી આઉટસોર્સને જરીએ લોકોને રોજગાર મળી શકે તેઓ બેરોજગાર છે તેઓ રોજગાર મળી શકે લેકિન તેઓ એવો અવસર બી નહીં આવી રહ્યો તેમાં બી આઉટસોર્સમાં બીજા ક્ષેત્રના યા અન્ય રાજ્યના લોકો લાવીને તેમાં નોકરી લગાડી રહ્યા એની હારું તેને જે ભારત આદિવાસીની પાર્ટી અમે નો જે વિધાયક છે સેલાનાનો કમલેશ્વર ડોડિયા લગાતાર અન્ય અન્ય મુદ્દા પર વિધાનસભા યા જનસભા પર લગાતાર એવી રીતની મુદ્દા ઉઠાવે અને સરકારને ઘેરવાની વાતો કરે લેકિન આખીર હું કહી દઉં કમલેશ્વર ડોડિયારે તમે ખુદ સાંભળો અને લગાતાર એની પર એવી રીતની પ્રતિક્રિયા તેઓ આલી રહેશે તે એવી તમારી વસમાં હું લગાતાર દેશ પ્રદેશમાં હું બધી કળ્યો થયેલો તેની ખબર અને જાણકારી લઈને આવતા રહું કાકા બાબા બધા રામ રામ भारत के संविधान के अनुच्छेद 244 के तहत अनुसूचित क्षेत्रों यानी कि आदिवासी क्षेत्रों में संविधान की पांचवी अनुसूची के प्रावधान लागू होंगे। पूरे मध्य प्रदेश की दृष्टि से अगर देखा जाए तो आज की तारीख में 89 ब्लॉक्स अनुसूचित क्षेत्र हैं जहां पर शासन और प्रशासन आदिवासियों का होना चाहिए। सरकार के विभिन्न विभागों में भर्तियाँ जब भी होती हैं अनुसूचित जनजाति वर्ग के कर्मचारियों की भर्ती की जाना चाहिए लेकिन आज अगर देखा जाए तो पूरे मध्य प्रदेश में आउटसोर्स के जरिए जो कर्मचारियों की भर्ती की जा रही है ये बाहर के कर्मचारियों को भर्ती किया जा रहा है। स्थानीय कर्मचारियों स्थानीय स्तर के पढ़े लिखे युवाओं को भर्ती नहीं किया जा रहा है उनको रोज़गार में अवसर नहीं दिया जा रहा है। मेरी मांग है मध्य प्रदेश सरकार से कि अनुसूचित क्षेत्र अनुसूचित इलाके में आदिवासी इलाके में आउटसोर्स कर्मचारियों की भर्ती में स्थानीय युवाओं को मौका दिया जाना चाहिए आदिवासी युवाओं को मौका दिया जाना चाहिए। संविधान की पांचवी अनुसूची के प्रावधान के मुताबिक 100% आदिवासियों का आरक्षण आदिवासी इलाके में होना चाहिए चाहे वो आउटसोर्स के जरिए भर्ती हो या सरकारी भर्ती हो।